સોમનાથ. હિંમતનગર કલેક્ટર કચેરી આગળ તલોદ તાલુકાના આત્રોલી ગામનો દલિત પરિવાર પૂર્વ કલેક્ટર, પૂર્વ ડીડીઓ અને એસપી સામે પોલીસ ફરિયાદની માંગ સાથે ધરણા પર બેઠો છે અને જો ફરિયાદ કાલ સુધીમાં નહીં નોંધાય તો કલેક્ટર કચેરી આગળ જ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. હિંમતનગર કલેક્ટર કચેરી આગળ તાલોદ તાલુકાના અત્રોલી ગામનો દલિત પરિવાર પૂર્વ કલેક્ટર, પૂર્વ ડીડીઓ અને એનએસપી સામે પોલીસ ફરિયાદની માંગ સાથે ધરણા પર બેઠો છે. વળી જો ફરિયાદ કાલ સુધીમાં નહીં નોંધાયા તો કલેક્ટર કચેરી આગળ આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. મૂળ તલોદ તાલુકાના અત્રોલી વાસમાં રહેતા ચંદુભાઈ નડિયાની જમીન અન્યના નામે ચડાવી દેવામાં આવી હતી અને તેની જે તે સમયે સીટમાં ફરિયાદ કરી હતી ત્યારે તત્કાલીન જિલ્લા કલેક્ટર પંચાનિધિ પાની, તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી એમ નગરાજન અને તત્કાલીન એસપી ચિરાગ કોરોડિયા સહિત અધિક કલેક્ટર એસ ડી ધાનાણીએ સુપ્રીમ કોર્ટનું ખોટું નોટિફિકેશન રજૂ કરેલું ત્યારે આ વાતની આરટીઆઈ કર્યા બાદ જાણ થતા ચંદુભાઈએ આ લોકો સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી હતી અને જો કાર્યવાહી નહીં થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે, જેને લઈને કલેક્ટર કચેરી આગળ મોટો પોલીસ ફાળકો ખડકી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટનું ગૌરવ ને ગરિમા ધરાવવા માટે હું આ 3 દિવસના અનશનના ઉપવાસ ઉપર બેઠો છું. કલેક્ટર સાહેબને કહીને ઉપર રાજ્ય સરકારને કે જમીનની મેટર છે મારી બરાબર, એમાં સીટમાં આ લોકોએ 20/7/2014 રોજ ઓર્ડર કર્યો એમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન કરી છે એ તદ્દન ખોટી છે. નોંધ નંબર 161ના આધારે લગભગ આખા તલોદની જમીન આવી જાય છે તો કોઈની જમીન આ ઠાકોરના ખાતર થતી નહીં ને મારી કેમ બરાબર. અને એમાં અન્ય મારા સર્વે નંબરો છે એટલે સુપ્રીમ કોર્ટનું ગૌરવ અને ગરિમા જળવાઈ રહે એ માટે મારી 2/9/15ની 4 અધિકારી વિરુદ્ધની ફરિયાદ તલોદ પોલીસ સ્ટેશનમાં આપેલી છે એ દાખલ કરાવવા માટે જ હું બેઠો છું. હું 3 દિવસ બેસવાનો છું અને 4th દિવસે ગમે તે હિસાબે 1000 પોલીસ આવે તો હું આત્મવિલોપન કરવાનો. ચંદુભાઈ મોતીભાઈ નાડિયા, હાર્દિક પટેલ, KTV ન્યૂઝ ગુજરાતી, હિંમતનગર. હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક